डभोई तालुका के अंगूठन से नारिया गांव जाने के रोड पर नर्मदा कैनाल में एक बार फिर 10 फीट गहरा गड्ढा निर्माण होते हुए किसानों की परेशानियां बढ़ी है। डभोई तालुका के अंगूठन से नारिया गांव जाने के रोड पर पौर शाखा नर्मदा कैनाल पर एक बार फिर माइनोर कैनाल में 10 फीट गहरा गड्ढा निर्माण होते हुए किसानों की परेशानियां बढ़ी है, जिसमें आए दिनों नर्मदा निगम के अधिकारियों की देखरेख अभाव के कारण यहां पर नर्मदा कैनाल में बार बार गहरे गड्ढे निर्माण होने की परिस्थिति बन रही है, जिसकी सीधी असर किसानों को भारी हालाकि और परेशानी भुगतनी पड़ रही है। जो कैनाल में गड्ढे गिरने के साथ किसानों को खेती रक्षी पानी की तंगी भुगतनी पड़ रही है। इस बारे में ढेरों बार गांव के किसानों द्वारा नर्मदा निगम के अधिकारियों को शिकायतें की गई है, लेकिन उल्टा चोर कोटवाल को डांटे वैसे अधिकारी इस मामले में बता रहे हैं कि किसानों द्वारा ही जानबूझकर कैनाल में गड्ढे बनाए जा रहे हैं, जबकि परिस्थिति से दूर कर्मचारी अधिकारी ने अपनी जिम्मेदारी से हाथ ऊपर करते हुए अपने सफाई देते हुए खोखला बचाव किया था, जहां किसानों में इस बात का भारी आक्रोश फूट निकलते हुए पैदा हो रही पानी तंगी अंतर्गत किसानों ने रोष व्यक्त किया था। हमने तो थर्ड पर तमे आया छे, तो पटेल साहब ने मड़वानी शू जरूरत मारे? पटेल साहब ने रजूआत तबे करो ने। तमारी जवाबदारी नथी? मारी जवाबदारी छे એટલે હું આયો ને। તો પછી પૂછો અને દર વર્ષે પુરાય છે મંડળી ને એક વખત પુરાય આપ્યા પછી કાળજી એમને રાખવાની છે। તો પછી હમણા શું કરશો? હવે એને પુરાય દેશું, પાણી આગળ લઈ જવું છે તેમને પુરાય દેશું, તો પછી કાળજી એમને રાખવાની। પણ દર વર્ષે આ સમસ્યા થાય, દર વર્ષે ખેડૂતો દ્વારા જ અહીં તોડી નાખવામાં આવે છે। ખેડૂતો દ્વારા ક્યાંથી તોડી નાખવામાં આવે? કોણ કોઈ અમે સાહેબો ને રસ છે એવો તોડવાનો? ઓવરફ્લો નો ભૂમરોય કટ મારેલો હતો, કટની જગ્યાએ આગળ પોરું કરી નાખવામાં આવે છે। અને ખેડૂતો ને કીધેલું છે કે ભાઈ તે ટી ઉપર થી માપે પાણી લઈ આવે, એની જગ્યાએ વધારે પાણી લઈ આવે। પાણી તો વેસ્ટેજ જાય સાહેબ, તો જવાબદાર કોણ? વેસ્ટેજ તો જાય, કારણ કે એ તો નિકાલ તો આપવો જ પડે ને, કોઈ પણ પાણી છે એ એન્ટર થયા પછી નિકાલ તો આપવો જરૂર છે। અને હમણાં જરૂર છે ખેડૂતો તો જરૂર છે, દર વર્ષે અમે આ કરાવી આપીએ છીએ, આ વર્ષે પણ તમે જોજો, નવા વર્ષે પણ દર વર્ષે કરાવવાની જવાબ તકલીફ કેમ પડે છે? એ લોકો તોડી નાખે છે, અહીંથી પાણી વધારાનું પાણી લઈ આવે, જો આ ખેતરે ભરી ગયું છે બરાબર। અંગુઠણ ગામે નારિયા તરફ માઇનોર કેનાલ આવેલી છે, વારંવાર ગાબડું ઇરાદાપૂર્વક આગલા ખેડૂતોને નુકસાન થવાની રીતે તોડી નાખવામાં આવે છે। હજારો વિંગો જમીન કોરી પડી છે, અહીંથી 3-1 કિલોમીટર અંડરગ્રાઉન્ડ લાઇન છે અને ખેડૂતોને છેલ્લા ખેડૂતોને પહોંચતું પાણી પહોંચતું નથી, અને જે તે સમયે એન્જિનિયરે પાણીનો નિકાલ નહીં આપેલો હોય લાસ્ટમાં, એના કારણે ઇરાદાપૂર્વક ખેડૂત તોડી નાખવામાં આવે છે, એનું કોઈ પણ જાતનું કાર્યવાહી થતી નહીં અને લાખો લીટર પાણી વેસ્ટેડ વહી જાય છે। અંદાજે 10 ફૂટનું ગાબડું પડેલ છે। શું કહે છે અધિકારીઓ? અધિકારીઓ કહે છે કે મંડળીની જવાબદારી હોય છે અને મંડળી જે તે નિર્ણય કરે, ખેડૂતોની જવાબદારી હોય છે, જાતે ખેડૂતોએ કરવું જોઈએ અને ખેડૂતોએ સાફસૂફી કરવી જોઈએ। આજે કેનલ છે એનું કામ બી બરાબર ના થયું એવું લાગે છે? હા બરાબર, કેનલનું કામ થયેલ નથી, જે જરૂરિયાત પૂરતું છે એ જરૂરિયાત પૂરતું પાણી ખેડૂતોને જે જમીનનો વિસ્તાર છે એના અનુસંધાનમાં માઇનોર બહુ નોણી છે, આગળ પાણી લાવવા જતાં પાછળ છલકાઈ જાય છે, એટલે બોગસ એકદમ કામકાજ થયેલું છે। તો અધિકારીઓ થડ પર આવ્યા શું કહે છે? અધિકારીઓ કહે છે કે અમારી આમાં જવાબદારી હોતી નહીં, જે તે મંડળીને અને જે તે ખેડૂતોને સાફ સફાઈ કરીને જે તે ખેડૂત પાણી લાવતો હોય એ પોતપોતાની જાતે લાવે છે, એમ તમારી જાતે જે તે તમારે નિર્ણય લેવાનો આવે છે કે